તમે એક કામ કરો કોંગ્રેસ વાળા તમે મજીરા વગર આવ્યા તો બધા ઘરે જઈને બેસી જાઓ શું કામ ચૂંટણી લડો છો મને જે ચિંતા છે એ છે કે આ જે મત વિસ્તારની વાત કરી રહ્યો છે એમાં નાગરિકોએ હવે મતદાન કરવાની જરૂર નથી એમ તમારો મતની વેલ્યુ જ નથી પેલા તો કદાચ એવું હતું કે ભજીયાથી કે દારૂની પોટલીથી મત આવે તો ઉમેદવારો જ ખરીદાય છે સુધીભાઈ આનાથી મોટું પાપ શું હોય શકે આ બીનરી શું અને તમારે કરવાની હોય તો ગુજરાત બીડરી કરી દો ને આ ચિંતા સાહેબ ગુજરાતમાં મને લાગે છે કે હું ખરેખર મારું બીપી વધારી રહ્યો છું જેને થવું હોય થાય જેનું જે થવું હોય થાય પણ એક પત્રકાર તરીકે મારું એ ધર્મ આવે છે કે તમને સાચી વસ્તુ કેવી પડે પછી સામે સમજી લેજો મોટી તોપ કેમ ના હોય કારણ કે અમે હજી અમારા જમીર વેચ્યા નથી વેચાવાના નથી અને કોઈના પિતાશ્રીની તાકાત નથી કે અમારા જમીર ખરીદી શકે તમે નેતાઓ આ ચૂંટણી માટે એટલા ડખા કરતા હતા તમે મને ટીકી આપો મને ટિકિટ આપો ને ફલાણા ફલાણા તો કોંગ્રેસના ધારાસભ્યો ડૂબી મરવું જોઈએ તમારે પાણી માટલીમાં લઈને આ સ્થિતિ એટલા માટે મારે કેવી પડે કે કોણ ગુજરાતી મીડિયા કેસે આ નહીં કે હિન્દી મીડિયા કેસે નહીં કે ઇંગ્લિશ મીડિયા કેસે નહીં કે કોંગ્રેસના નેતાઓ કેસે નહીં કે ભાજપના નેતાઓ કેસે નહીં કે તો આ પ્રજાની સાચી વસ્તુ કહેશે કોણ સ્વાભાવિક છે કે સુદાનબેન જ કેવી પડશે આજે લાગીશ ભાજપના નેતાઓ જે માટે કહી રહ્યો છું લોકશાહી બચાવવાની વાત છે બદલશે ભરી ભાજપવાળા ખરીદાશે કારણ કે જી બે રૂપેડીમાં વેચાતો હોય એ આજે આની પાસે રૂપિયા હશે તો ખરીદાશો કાલે પેલા પાસે હશે તો ખરીદાતો તો તમારા મારા ભાવિ પેઢી શું ચિંતા એ છે આ બેઠકો વાત નથી